नमस्कार दर्शक मित्रों, હું છું અબ્રાર અને આપ જોઈ રહ્યા છો સુરત ચેનલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ ઉપર। સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઉપર ભાજપના સ્નેહમિલન સમારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ હાજર રહ્યા। કાપોદરાના કારખાનેદાર સાથે જોબ વર્કના નામે એક જ પરિવારના પાંચ સભ્યોએ લાખોની છેતરપિંડી કરી। ગોરધોર રોડની કલામંદિર જ્વેલર્સમાં બે ઠગ ચાર નકલી સોનાના બિસ્કિટ પધરાવી ગયા। સુરતમાં મતદાર નોંધણી કાર્યક્રમોને લઈને યુવા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ, છ બટાલિયને કોલેજ કેમ્પસમાં રેલી યોજી। ઉધના મગદલ્લા રોડ પહોળો કરવા મંદિર ચોકી અને 83 દુકાનો તોડાશે, ગુરુવારની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાશે નિર્ણય। અને પાંડેસરામાં 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। અને હવે સમાચારો જોઈએ વિગતવાર। સુરત શહેરમાં ભાજપ ગુજરાતનું સૌથી મોટું દીપાવલી સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યું હતું, જેમાં એક અંદાજ મુજબ હજારોની સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। આ સ્નેહમિલન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભાજપમાં આંતરિક ખટરાગની ઘટનાઓ વચ્ચે આ સ્નેહમિલન કાર્યક્રમ પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન બન્યું હતું। સ્નેહમિલન સમારોહને પગલે શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે બુધવારના રોજ ગુજરાત ભાજપના સૌથી મોટા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગતરોજ શહેર ભાજપ પ્રમુખ સહિત શહેરના હોદ્દેદારોએ સભાસ્થળનું નિરીક્ષણ કરવા સાથે જ રિહર્સલ પણ કર્યું હતું। ગ્રાઉન્ડ ઉપર LED વ્યવસ્થા કરાઈ હતી। ભાજપના હજારથી વધુ કાર્યકર્તાઓને વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં ભેગા કરી સી આર પાટિલે પોતાની તાકાત બતાવીને પોતાના વિરોધીઓને સાનમાં સમજી જવાનો મેસેજ આપ્યો હતો। સમગ્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં દિવાળી બાદ ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉપરાંત આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જ આ સ્નેહમિલન સમારોહને ભપકાદાર બનાવવાની ખાસ સૂચના આપવામાં આવી હતી, જેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ એરપોર્ટથી વનિતા વિશ્રામ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેરના મોટાભાગના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત એરપોર્ટ ઉપર ઉતરાણ કરી સીધા વનિતા વિશ્રામ ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેઓ ઝાંપા બજાર ખાતે દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લીધા બાદ વેસુના બલર હાઉસમાં અધ્યાત્મનગરી ખાતે આયોજિત જૈન સમાજના દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાર્થીઓના વધામણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાપોદરા અક્ષરધામ સોસાયટીમાં આવેલા એક એમ્બ્રોઇડરીના કારખાનેદાર સાથે જોબ વર્કના નામે એક જ પરિવારના પાંચ સભ્યોએ લાખોની છેતરપિંડી આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। જો કે પૈસા ચૂકવવા માટે પોતાની મિલકત આપી દસ્તાવેજ ન કરી આપી તેના અવેજમાં રૂપિયા 5 લાખ પણ પડાવી લીધા હતા। રાજકોટ તાલુકાના વૈભવનગરના વતની અને હાલ સરથાણા વ્રતચોક સ્થિત માન્ય રેસિડેન્સીમાં રહેતા હસમુખભાઈ રામજીભાઈ ચોવટિયા કાપોદરા અક્ષરધામ સોસાયટીમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવી જોબ વર્કનું કામ કરે છે। 2017-2021 દરમિયાન હસમુખભાઈ પાસે મોટા વરાછા ગોકુળધામ સોસાયટી સામે શિવાંજલી બેમાં રહેતા અને વરિયાવ ગામ ખાતે આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનું ધરાવતા દામજીભાઈ ભીખાભાઈ માવાણી, તેમની પત્ની મુક્તાબેન, પુત્ર સુનીત, ગોપાલ અને પિતરાય લાલજીભાઈ માવાણીએ એકબીજાની મદદગારીથી જોબ વર્ક કરાવ્યું હતું। ચણિયાચોળીનું જોબ વર્ક કર્યા બાદ હસમુખભાઈએ રૂપિયા 35,23,000 મજૂરીનું બિલ મોકલ્યું, પરંતુ પાંચેય જણાએ પૈસા આપવાના બદલે વરિયાવ ગામ ખાતે આવેલા આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની મિલકત હસમુખભાઈને આપી રૂપિયા 1,32,00,000થી વધુનો સોદો નક્કી કર્યો। હસમુખભાઈએ રૂપિયા 5 લાખ બાના પેટે આપી કબજા વગરનો સાઠાઘાટ નોટરી કરાવી લીધી હતી। ત્યારબાદ
આ પાંચે જણાએ મિલકત ઉપર લોન ચાલતી હોવાથી ટાઇટલ ક્લિયર કરીને દસ્તાવેજ કરી આપવાની સમજૂતી કરાર પણ કર્યો હતો. ત્યારબાદ દામજીભાઈ આ મિલકતનો દસ્તાવેજ હસમુખભાઈને કરી આપી બાકીની લોન ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ બેંકના હા ન ભરાતા બેંક દ્વારા ગુનો નોંધવાની નોટિસ સ્ટોપ થઈ પરંતુ બેંકના હપ્તા ન ભરાતા બેંક દ્વારા ગુનો નોંધવાની નોટિસ આપવામાં આવી હતી, જેથી દામજીભાઈએ તાત્કાલિક હસમુખભાઈનો સંપર્ક કરી દસ્તાવેજ કેન્સલ કરવો પડશે, નહીતર તમારી પર બેંક કેસ કરી દેશે તેમ જણાવી દસ્તાવેજ કેન્સલ કરાવી 4 મહિનાની અંદર મિલકતનું ટાઇટલ ક્લિયર કરાવી ફરીથી દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો અને જો મિલકત ટાઇટલ ક્લિયર નહીં થશે તો પૈસા પરત આપવાની પણ બાંહેધરી આપી હતી. પરંતુ આ જ દિન સુધી પાંચેય જણાએ ખોટા વાયદાઓ કરી અલગ અલગ ચેકો આપી માત્ર હસમુખભાઈને ગોળ ગોળ ફેરવ્યા હતા. છેવટે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં હસમુખભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘોડદો રોડ પર આવેલી કલામંદિર જ્વેલર્સમાં સોનાના બિસ્કીટના વેચાણ માટે દાદરાનગર હવેલીથી 2 ઠગબાજો આવ્યા હતા. જ્વેલર્સમાં નકલી સોનાના બિસ્કીટ પધરાવી તેના બદલામાં રૂપિયા 2 લાખથી વધુની મત્તાની ચેઇન ખરીદી કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ પણ પોલીસ મથકમાં નોંધાઈ છે. 18 જણ સરિતા સંકુલની સામે જય વિજય એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રસિંહ બાબુસિંહ રાજપુરોહિત ઘોડદો રોડની કલામંદિર જ્વેલર્સમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 4 નવેમ્બરના રોજ બપોરના સમયે તેમની જ્વેલર્સની દુકાનમાં મૂળ રાજસ્થાન વતની અને હાલ દાદરાનગર હવેલી સ્થિત સેલવાસના પ્રમુખ નક્ષત્ર સોસાયટીમાં રહેતા ગોટુલાલ પ્રમુખજી ગુર્જર અને કિશનલાલ છગનલાલ ગુર્જર નામના 2 વ્યક્તિઓ આવ્યા હતા. આ બંને જણાએ 4 સોનાના બિસ્કીટ વેચાણ માટે આપ્યા હતા અને તેના બદલામાં ચેઇન ખરીદવાની તૈયારી દાખવી હતી. 4 સોનાના બિસ્કીટ પધરાવીને કલામંદિર જ્વેલર્સમાંથી રૂપિયા 2,05,000થી વધુની મત્તાની 22 કેરેટની સોનાની ચેઇનની ખરીદી કરી હતી. ત્યારબાદ આ બંને જણા જતા રહ્યા હતા. જ્વેલર દ્વારા સોનાના બિસ્કીટોની ખરાઈ કરતા તે નકલી હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતા રાજેન્દ્રસિંહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દર વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા મતદાન નોંધણીને લઈને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે, જેમાં યુવક અને યુવતીઓ 18 વર્ષમાં પ્રવેશ્યા હોય તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવાનો કાર્યક્રમ વિવિધ સ્થળોએ કરવામાં આવે છે. આજે સુરત શહેર સ્થિત 6 બટાલિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ વિસ્તારના વિવિધ કોલેજોમાં જઈને યુવા મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય વિસ્તારોમાં પણ લોકોને મતદાર યાદીના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. લોકશાહીમાં મતદાન એ મૂળભૂત અધિકાર છે. લોકશાહીને ટકાવી રાખવા માટે મતદારોએ પોતાના મતદારનો અધિકારનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. નવા યુવા મતદારો વધુમાં વધુ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવે તેવો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. સરકારી તેમજ અર્ધ સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ કામગીરીમાં ખૂબ મોટા પાયે જોડાતા હોય છે. યુવા મતદારો જાગૃત થઈને મતદાન કરે તો લોકશાહી વધુ સુદૃઢ થાય છે. એનસીસી ઓફિસર ડોક્ટર પ્રતિભા વોરાએ જણાવ્યું હતું કે મત આપવાનો દરેક નાગરિકનો અધિકાર છે, જેથી વધારેમાં વધારે લોકોએ આ ઝુંબેશમાં જોડાવવું જોઈએ અને યુવાઓને જાગૃત કરીને કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ યુવાઓ આજે ભારત દેશમાં છે. યુવાનોએ આપણા દેશનું ભવિષ્ય છે અને તેના કારણે આપણી લોકશાહી મજબૂત બનાવીને દેશના વિકાસમાં સૌથી વધુ યોગદાન આપી શકાય તેમ છે. તેથી જ યુવાનોએ તેમજ અન્ય લોકોએ પણ મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા ખૂબ જ જરૂરી છે અને આ કામગીરીમાં તેમણે ઉત્સાહભેર આગળ આવવું જોઈએ. હું જીસીઆઈ નિરંજના રાણા 6 ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી સુરત રામકૃષ્ણ કોલેજની અંદર અમે આજે બધા વોટિંગ કાર્ડમાંની ઝુંબેશમાં વોટિંગ કરવા માટે દરેક વ્યક્તિને અધિકાર હોય, 18 વર્ષના છોકરા લોકોએ, કેડેટે, સ્ટુડન્ટે, બધાએ પોતાને જાગૃત કરીને પોતે વોટિંગ કાર્ડમાં નોમિનેશન કરીને પોતાનો કાર્ડ બનાવી દેવો જોઈએ. આજે અમે એક ઝુંબેશા કરી છે અને બધા સ્ટુડન્ટને અમારા એનસીસી ગર્લ્સ કોલેજના MTB રામકૃષ્ણ કોલેજ, KP કોમર્સ કોલેજ, PT મહિલા કોલેજની છોકરીઓને અમે અહીંયા ભેગા કર્યા છે અને એ લોકોને વોટિંગ કાર્ડ બનાવવા માટેના અને વોટિંગ કરીને શું કાર્યવાહી કરવાની છે તેની ઝુંબેશ અમે શરૂ કરી છે. દરેક વ્યક્તિને પોતે અધિકાર હોય વોટિંગ કરવા માટેનો, તો એ જાગૃતતા માટે એ લોકોને અમે લોકો અહીંયા ભેગા કર્યા છે. અમે આ એક રેલી કાઢીશું અને દેશના નાગરિકોને, સુરત શહેરના લોકોને અમે એ જાગૃત કરવાની કોશિશ કરીશું કે દરેક વ્યક્તિએ પોતે વોટિંગ કાર્ડ બનાવી લેવો જોઈએ
અને દર વખતે વોટ કરવો જોઈએ, દરેક વ્યક્તિને અધિકાર છે અને એનો ઉપયોગ એમને કરવો જોઈએ. થેન્ક યુ. હું લેફ્ટનન્ટ ડૉક્ટર પ્રતિભા વોરા, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ કોલેજનો, અને 6 ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસીના એસિસ્ટન્ટ એનસીસી ઓફિસર છું. આજે અમે આ એક અવેરનેસ રેલી કરી રહ્યા છીએ, જેનો ઉદ્દેશ્ય છે કે દર વર્ષે ભારત સરકાર જે નવેમ્બર મહિનાને ઓનલાઈન રજિસ્ટ્રેશન અથવા તો ઓફલાઈન રજિસ્ટ્રેશનના માધ્યમ દ્વારા આપણા 18 વર્ષ અને તેનાથી ઉપરના યુવાઓ માટે એક આ પ્રણાલી ચલાવી રહ્યા છે કે જેની અંદર તમે તમારી જાતને ભારત સરકારના ચૂંટણી આયોગમાં તમારું નામ મતદાર યાદીમાં નોંધાવો અને તેનો સદુપયોગ કરો. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે, તમારો મત એ તમારો અધિકાર, તમારો અવાજ છે જેને તમારે જાહેર કરવો જોઈએ. આ ઉદ્દેશ્ય માટે અમે આ નવેમ્બર મહિનામાં આજે આ અવેરનેસ રેલી યોજી છે, અને સાથે સાથે સુરત જિલ્લા અધિક ચૂંટણી અધિકારી કેલૈયા સાહેબ પણ આવ્યા હતા અને તેમણે ઓનલાઈન અમારા 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનની ટોટલ 122 જેટલી એનસીસી કેડેટ્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને અમારો ઉદ્દેશ્ય છે કે વધારે ને વધારે આપણું જાહેર જનતા આનાથી માહિતગાર થાય અને આ મહિનામાં તમે તમારા નોંધણી કરાવો, એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને સાથે સાથે અમારા એનસીસીમાં ફેઝ 7માં એક માઈ સો કે લીએ, એટલે કે એક કેડેટ બીજા 100 જાગૃત કરે અને તમે તમારી નોંધણી મતદાર યાદીમાં કરાવો, એવી અમારી આ પ્રયાસ છે. આ રેલી અમે 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનના એરિયા એટલે કે અઠવા લાઇન્સમાં એમટીબી કેમ્પસથી લઈને અઠવા ગેટ અને આદર્શ સોસાયટી અને એની આસપાસના બધા વિસ્તારોમાં અમે ફેરવવા જઈ રહ્યા છીએ, કોલેજ વિસ્તારના, જેથી કરીને યુવાઓ જાગૃત થશે તો એમના સમાજને પણ જાગૃત કરશે સાથે સાથે. ઉધના મગદલા રોડના સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીમાં ટ્રાફિક ભારણ હળવો કરવાની સાથે જ ડેવલપમેન્ટ પ્લાન માટે હયાત 60 મીટરના ટીપી રસ્તાના અમલ માટે વર્ષ 2018થી વિવિધ પ્રક્રિયા હેઠળ પેન્ડિંગ લાઇનદોરીનું પાલન કરવા પાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માંગી છે. એલાઇનમેન્ટની અસર હયાત મિલકતોના કુલ 28 ફાઇનલ પ્લોટને થાય તેમ છે, જેમાં એક ધાર્મિક સ્થળની સાથે હાઈરાઇઝ, લો રાઇઝ, 83 દુકાનો, પતરાના શેડ તથા એક પોલીસ ચોકીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ઉધના મગદલા મુખ્ય માર્ગ અન્ય પોસ્ટ વિસ્તારોની સાથે યુનિવર્સિટી તથા સરકારી કચેરીઓ તેમજ કોર્પોરેટ ઓફિસોને પણ જોડતો હોવાથી ટ્રાફિક ભારણ રહેશે. ખાસ કરીને સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના માર્ગ ઉપર ઘેરી સમસ્યા છે. આગામી 25મીના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ આંજણામાં કેનાલ રોડ સ્થિત અનવરનગર આંબેડકરનગર ખાતેથી પસાર થતા રોડ ઉપર 60 મીટર પહોળો કરવા લાઇનદોરી મૂકવા સ્થાયી સમિતિની મંજૂરી મંગાઈ છે. કુલ 24 વાંધાઓ પર ચર્ચા બાદ પાલિકાએ લાઇનદોરીના અમલ માટે તૈયારી બતાવી છે. જોકે આ મુદ્દે પણ 25મે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે. સોશિયો સર્કલથી નવજીવન સર્કલ સુધીના રોડ ઉપર એલાઇનમેન્ટ મૂકવાની પ્રક્રિયાને પગલે સ્થાનિકોમાં કચવાટ ઊભો થયો છે. લાઇનદોરીની આ પ્રક્રિયા મંજૂર થાય તો એક ધાર્મિક સ્થળ, એક હાઈરાઇઝ, એક લો રાઇઝ, 83 દુકાનો, 22 પતરાના શેડ અને એક પોલીસ ચોકીને આંશિક અસર થાય તેમ છે. પાંડેસરામાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી ગયો હતો. જોકે પાંડેસરા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં મોકલી આપી હતી. પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે માસૂમ કિશોરીએ દુપટ્ટાના હુક વડે બાંધીને આપઘાત કરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે. પરિવારે જણાવ્યું હતું કે 14 વર્ષની એકની એક દીકરી ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. આજથી શાળાએ જવાની હોવાથી એની તૈયારી કરતી હતી. મંગળવારની બપોરે ભોજન કરી આખો પરિવાર આરામ કરવા ચાલ્યું ગયો હતું. ત્યારબાદ સાંજે 4 વાગ્યે જાગીને ઘર આંગણે બેઠા હતા. પરિવારે વધુમાં જણાવ્યું કે થોડીવાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈને બૂમાબૂમ કરતા બધા દોડી આવ્યા હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી આવી હતી. પપ્પાની લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં દીકરીએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. પાંડેસરા પોલીસ જ હવે તપાસ કરીને કહે તો ખબર પડશે કે આપઘાતનું સાચું કારણ શું છે.
लालगेट नजीक आवेला साईबाबा आंखनी होस्पिटलनी ऊपर फाइनांस कंपनीमां शॉर्ट सर्किटना कारणे आग लागता अफरा तफरीनो माहोल सर्जायो हतो। आगना कारणे ऑफिसनी तमाम फाइल कम्प्यूटर बढ़ीने खाक थई गया हता। जो के फायर ब्रिगेडे गणतरीना कलाकोमां आग ऊपर काबू मेळव्यो हतो। लालगेट स्थित राणी तळावमां साईबाबा आंखनी होस्पिटल आवेली छे, तेना ત્રીજા માળે એક ફાઇનાન્સ કંપની આવેલી છે। ઓફિસમાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગને જોઈ આખી બિલ્ડિંગના લોકો ડરના મારે બહાર દોડી આવ્યા હતા। આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશકરો દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। આગના કારણે કમ્પ્યુટર, ફાઇલ અને ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું। આગના કારણે કોઈને જાનહાનિ કે ઈજા પહોંચી નથી। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગુજરાત નર્સિસ ક્રિકેટ પ્રીમિયર લીગનું મેચનું આયોજન આવવા વેસુ સ્થિત સીવી પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવ્યું છે। પ્રીમિયર લીગ મેચનું ઉદઘાટન ધારાસભ્ય સંગીતા પાટીલે કર્યું હતું। કોરોનાના સમયગાળામાં રમતગમત અને આનંદ ઉલ્લાસના વાતાવરણમય અવકાશ પ્રાપ્ત કરવા માટે જેમાનો ડ્રગ્સ અને હેલ્થી ગુજરાત, હેલ્ધી ઇન્ડિયા જેવા વિષયોને ઉજાગર કરવા અને સાંસ્કૃતિક સમન્વય અને યુવાધનનું ફિટ ઇન્ડિયા સાર્થક કરવા માટે સુરતના આવવા વેસુ સ્થિત સીવી પટેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નર્સિસની ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતમાં સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે। પ્રીમિયર લીગ મેચનું ઉદઘાટન ધારાસભ્ય સંગીતા પાટીલે કર્યું હતું। સુરત નર્સિંગ એસોસિએશન અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત નર્સિસ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજનમાં ગુજરાત રાજ્યની વિવિધ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજના નર્સિંગ સ્ટાફની રાજ્યકક્ષાની કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે। સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટ 24 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે। આ ટુર્નામેન્ટને સફળ રીતે ઇકબાલ કડીવાળા નર્સિંગ એસોસિએશન, શ્રી દિનેશ અગ્રવાલ, શ્રી કિરણ દોમડિયા, શ્રી આદિલ કડીવાળા, શ્રી વીરેન પટેલની તનતોડ મહેનત કરી હતી, જેમાં દાતા તરફથી ઇનામ અને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે। ગુજરાત નર્સિંગ એસોસિએશન દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પ્રથમ તો જેન્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને પછી જે નર્સ લેડીઝ નર્સ છે એ બી અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કોરોના કાળ દરમિયાન જેવી રીતે એમને ઘણી મહેનત કરીને લોકોને સાજા કર્યા છે અને એનામાંથી નીકળીને આજે જરા થોડા હળવાશ થઈ છે, ત્યારે આ ડૉક્ટર્સ અને નર્સને પણ હું ખૂબ ખૂબ સલામ આપું છું કે થોડુંક નવરાશ પણ મેળવવા માટે આજે એ હળવાશ મેળવવા માટે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એમાં આવ્યા છે, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજે TNI લોકલ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 32 જેટલી ગુજરાતની નર્સિસની ટીમ છે અને તેમનો ઉત્સાહ વધારવા માટે ખાસ કરીને આપણા ક્રિકેટર શ્રી બાબા સાહેબ સફી પઠાણ અત્રે ઉપસ્થિત છે, આદરણીય શ્રી સંગીતા પાટીલ મેડમ પણ અત્રે ઉપસ્થિત હતા અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો અને નર્સિસનો ઉત્સાહ જે છે તે વધારવામાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષથી કોરોના પેન્ડેમિક દરમિયાન નર્સિસ દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે અને હવે થોડો હળવાશનો મોકો છે તો તેમને પ્રોત્સાહિત કરવામાં અને તેનો આદર વધારવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન કરતા શ્રી આદિલ કડીવાલાભાઈ, ઇકબાલ કડીવાલા સર અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, ધન્યવાદ। બાબા સફી પઠાણ, હું વડોદરાથી રણજી ટ્રોફી ક્રિકેટ રમું છું અને RCB નેટ બોલરમાં હતો। લાસ્ટ 2 યરથી હું RCB ટીમ જોડે છું અને આજે કંઈ બી GNCPL ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે, મને પોતાને સારું લાગે છે આવીને કે હું એમને પ્રોત્સાહન કરવા માટે આવ્યો છું અને જે કંઈ બી અમારા જે બી નર્સ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફે જે કંઈ બી કોરોના કાળ દરમિયાન 2 વર્ષ જે કંઈ બી મહેનત કરી છે લોકોને જીવ બચાવવા માટે પોતાના જીવનું જોખમમાં નાખીને, તો એમને સેલ્યુટ કરું છું અને આવી કામગીરી કરતા રહે અને બધા એકસાથે મળીને નીડર બનીને અમે કોરોના સામે લડીશું અને દેશને સુરક્ષિત કરીશું। જય ભારત। સચિન હોજીવાલા GIDCમાં એક લાકડાના કારખાનાની પાછળ આવેલી એક ઓરડીમાંથી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। આ ઘટના અંગે સચિન પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લીધો હતો। આ અંગે સચિન પોલીસે જણાવ્યું હતું કે મરનાર મહિલાનું નામ મુસ્કાન રવિન્દ્ર રામસુખ પ્રજાપતિ હોવાનું હાલ જાણવા મળ્યું છે। પતિ લાકડાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હોવાનું અને ત્યાં જ પરિવાર સાથે રહેતો હોવાનું હાલ જાણવા મળ્યું છે। એક અઠવાડિયાથી બીમાર મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને લોહી 2% જ હોવાનું પણ પ્રાથમિક તારણ મળ્યું છે। ઘટના સમયે પતિ રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયા બાદ પરત આવ્યો ન હોવાનું હાલ સ્થાનિક લોકો કહી રહ્યા છે। મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણ્યા બાદ જ આગળની તપાસ હાથ ધરાશે। વધુમાં જણાવ્યું હતું કે મૃતક મહિલાને એક માસૂમ બાળક છે કે જે એના મૃતદેહ પાસેથી મળી આવતા 108ની મદદથી સિવિલ મોકલી આપવામાં આવ્યું છે।
પતિની શોધખોળ ચાલી રહી છે. પરિવાર યુપી બનારસનો હોવાનું જાણવા મળ્યું છે. ઈએમટી અશોક ગલચરે જણાવ્યું હતું કે કોલ મળતા જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. એક ઓરડીમાં માતાના મૃતદેહ પાસે લગભગ એક મહિનાનું માસૂમ બાળક પોતાના માતાના વાળ પકડીને રડી રહ્યું હતું. વાળ છોડતું ન હતું. આખરે માતાના વાળ કાપી બાળકને ઉપાડ્યું અને તાત્કાલિક બને એટલા ઓછા સમયમાં સીવી લાવ્યા હતા. ખબર નહીં ઘટના શું બની હશે કે બાળક કલાકોથી રડી રડીને લાલ થઈ ગયું છે. હોજીવાડા જીઆરડીસીમાં લેવાયેલા માસૂમ બાળકને રડતો જોઈને સિવિલના ટ્રોમા સેન્ટરના મહિલા કર્મચારીનું હૃદય પીગળી ગયું. સફાઈ કર્મચારીઓએ જ નહીં પણ પરિચારિકાઓએ પણ રડતા માસૂમની માતાના નિધનની વાત સાંભળી એક માતા બની હાથમાં ઉપાડી શાંત પાડવાના તમામ પ્રયાસ કર્યા હતા. બીજી તરફ સફાઈ કર્મચારીઓએ ભૂખ્યા માસૂમને દૂધ પીવડાવવા માટે દૂધની બોટલ અને બીજા એકે દૂધની વ્યવસ્થા પણ કરી નાખી હતી. એક પછી એક ઇન્ચાર્જ સિસ્ટરથી માંડીને રેસિડેન્ટ તબીબો પણ બાળકને રમાડવા ભેગા થઈ ગયા હતા. બાળકને દૂધ પીવડાવતા અને ત્યારબાદ એક કપડામાં લપેટી સીધું બાંધ્યું હતું. માતાની હૂંફ ગુમાવનાર શ્રમજીવી પરિવારના માસૂમ બાળકને હાથમાં ઉપાડી એનઆઈસીયુમાં લઈ જવા તમામ સફાઈ કર્મચારીઓ લાઈનમાં ઊભા રહી ગયા હતા. બાળક પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સુંદર મહેકને જોઈને તમામને એક પ્રશંસાની લાગણી અનુભવી હતી. ડિંડોલીમાં રહેતી અને કામરેજની કોલેજમાં ભણતી 21 વર્ષીય યુવતી સોમવારે સાંજે વેસુના કોફી કપલ બોક્સમાંથી બેભાન મળી હતી. સિવિલમાં મોત થતા યુવતીના પરિવારે આક્ષેપ કર્યો કે ભાગી ગયેલા વિધર્મી યુવકે ઝેર આપીને હત્યા કરી છે. ત્યારબાદ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી સીબીઆઈ અથવા ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી હતી. જેથી ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપવામાં આવતા આજે પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતેથી દીકરીનો મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ પરિવાર દ્વારા અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી છે. ઓરિસ્સાનો સુશાંત શાહુ પરિવાર ડિંડોલીમાં રૂક્ષ્મણી સોસાયટીમાં રહે છે. તેમની 21 વર્ષીય દીકરી મધુસ્મિતા સોમવારે સાંજે મિત્ર મોહમ્મદ મદની સાથે મહાવીર કોલેજ પાસે રાજ ડ્રીમ કોમ્પ્લેક્સમાં કોફી કેસલ કપલ બોક્સ શોપમાં ગઈ હતી. દોઢ કલાક બાદ બેભાન મળતા સિવિલ ખસેડાઈ હતી. મદનીએ તબીબને કહ્યું હતું કે મધુસ્મિતાએ ઝેર પીધું છે. ડોક્ટરે તપાસ કરતા તે મૃત હતી. પોલીસને જાણ કરાતા મદની ભાગી ગયો હતો. હાલ તેનો ફોન બંધ છે. પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી કમિશનર અજય તોમરને મળી તપાસ ક્રાઇમબ્રાન્ચને સોંપવા અને હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. જેથી ક્રાઇમબ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ પરિવારે લાશ સ્વીકારી હતી. મધુસ્મિતાના પિતા સુશાંત સાહુએ કહ્યું હતું કે મારી એકની એક દીકરી ક્યારેય સુસાઇડ ન કરી શકે, તેની હત્યા કરાઈ છે. ભાઈ પરીક્ષિતે કહ્યું કે મધુસ્મિતા કોલેજ જવાનું કહી નીકળી હતી. તેનો ફોન 3 કલાક બંધ હતો. તેની સાથેનો યુવક શા માટે ભાગી ગયો? ફોરેન્સિક પીએમમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થયું નથી. તેથી વિશેરા લીધા હતા. તેણીની માતા પાલિકાની સ્કૂલમાં શિક્ષિકા છે. આ જ યુવક મારી દીકરીને હેરાન કરતો હોવાની આશંકા પણ છે, તેવું જણાવ્યું હતું. ભેસ્તાનમાં એક રિક્ષા ચાલકને મુસાફરનો સ્વાંગ રચીને બેસેલા 5 લૂંટારુઓએ ચપ્પુ વડે હુમલો કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મુસાફરનો સ્વાંગ રચનાર 5 પૈકી એકે રિક્ષા ચાલકને ગળે ચપ્પુ મૂકીને કહ્યું, જહાં બોલે વહાં ચલ, જેથી રિક્ષા ચાલકે અલર્ટ થઈ ગયો હતો. ટીઆરબીનો પૂર્વ કર્મચારી હોવાથી તેણે હિંમત દાખવી ચાલુ રિક્ષામાં ગળા ઉપર મુકાયેલું ચપ્પુ પકડી ઝપાઝપી કરતા 4 ભાગી ગયા હતા. 5માએ રિક્ષા ચાલકને હાથમાં ચપ્પુનો ઘા મારી નજીકની સોસાયટીમાં ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લવાતા આખો બનાવ સામે આવ્યો હતો. પાંડેસરામાં રહેતા 37 વર્ષીય સનેશ કન્નૈયાલાલ કુશવાહા થોડા દિવસ પહેલા જ ટીઆરબીમાંથી સસ્પેન્ડ થયા બાદ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારની રાત્રે ભેસ્તાન 3 રસ્તાથી ઉધના નહેર જવા માટે 5 મુસાફરો રિક્ષામાં બેઠા હતા. રિક્ષા થોડે દૂર જતા જ 5 પૈકી એકે સનેશના ગળા ઉપર ચપ્પુ મૂકીને જણાવ્યું કે જહાં કહેતે હૈ વહાં ચલ વરના માર ડાલેંગે, જેથી સનેશ ડરી ગયો હતો અને થોડે દૂર જતા જ ટીઆરબીની ટ્રેનિંગના કેટલાક દાવપેચ યાદ આવી ગયા હતા. બસ ચાલુ રિક્ષામાં સનેશે ગળે ચપ્પુ મૂકનારનો હાથ પકડીને ઝપાઝપી કરતા તમામ ડરી ગયા હતા. ચાલુ રિક્ષાએ 4 જણા કૂદી ભાગ્યા હતા. ત્યારબાદ સનેશે રિક્ષા ઊભી રાખી 5માં સાથે હાથાપાઈ કરતા તેણે હાથમાં ચપ્પુના ઘા મારી નજીકની સોસાયટીમાં ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ આ ઘટના અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. કોરોના સંક્રમણ દરમિયાન પહેલા અને બીજા તબક્કામાં જે પ્રકારે મોતનું તાંડવ થયું હતું અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ચારે તરફ લોકો કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોતને ભેટ્યા હતા. કોરોના સંક્રમણની બીજી લહેર વખતે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલા આંકડાને સરકાર દ્વારા છુપાવવામાં આવતા હોવાની બૂમરાણ ચાર તરફ ઉઠવા પામી હતી. કોરોનાના કારણે મોત થયા હોવા છતાં પણ સરકાર દ્વારા તેને છુપાવવાનો આવ્યો હોવાની રાવ ઊભી થઈ હતી. હવે કેન્દ્ર સરકારે મૃતકોના સ્વજનોને રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાયની જાહેરાત કરતા ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં કોરોનાથી 57
2116 લોકોના મોત થયા છે, જ્યારે સહાય માટેના દોડ ઘણા એટલે કે 3650 ફોર્મ ઉપડી ગયા છે। પાંડેસરા અને વડોદરામાં ઝડપી ટ્રાયલ કર્યા બાદ હવે 5 મહિના પહેલા હજવીરામાં 5 વર્ષની બાળકી ઉપર થયેલા રેપ હત્યા કેસમાં બુધવારથી ટ્રાયલની શરૂઆત થઈ રહી છે, જ્યારે વડોદ કેસમાં પીઆઈની જુબાની પૂરી થઈ છે। હજીરામાં 5 મહિના પહેલા હજીરા ખાતે આરોપી સુજીત મુન્નીલાલ સાકેત 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચે નજીકના ખેતરમાં આવેલા ખંડેર રૂમમાં લઈ ગયો હતો, જ્યાં બાળકી ઉપર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। બાદમાં બાળકીના માથા ઉપર ઈંટ મારીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી। આ કેસમાં આરોપીની ધરપકડ થતાં કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો છે। આ ઉપરાંત આ કેસમાં બુધવારના રોજ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 11 જેટલા સાક્ષીની સરતપાસ કરવામાં આવી છે। સરકાર પક્ષે વડોદમાં બાળકી ઉપર બળાત્કાર અને હત્યા પ્રકરણમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા અધિકારી વકીલ નયન સુખડવાલાએ પીઆઈની જુબાની સાથે ક્લોઝિંગ પ્રોસિજર પણ કરી હતી। આ સાથે જ હવે 1 ડિસેમ્બરના રોજ એફએસ બાદ સમગ્ર કેસ ચુકાદા પર આવી જશે। ગોડાદરાના રિક્ષા ચાલકને લાભ ઉઠાવીને ત્રિપુટીએ ચપ્પુ બતાવી મુસાફર બની આવેલી ત્રિપુટીએ ચાર કુંભારિયા ગામ પાસે આવેલા અવાવરું મારી લૂંટી લીધો હતો। મારના કારણે બેભાન બનેલા રિક્ષા ચાલકને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક નજીક ઋષિનગર સોસાયટીમાં રહેતા 21 વર્ષીય શ્યામકૃષ્ણ જયશંકર શુક્લા રિક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। સોમવારે રાત્રિ દરમિયાન શ્યામકૃષ્ણ પોતાની રિક્ષામાં 3 મુસાફરોને બેસાડી પર્વત પાટિયાથી ડીએમડી માર્ટ પાસેથી આ કેપિટલ સ્ક્વેર પાસે લઈ જઈ રહ્યો હતો। શ્યામકૃષ્ણએ પોતાની રિક્ષા ડીએમડી કેપિટલ સ્ક્વેર પાસે ઊભી રાખી 3 અજાણ્યા ઈસમો પાસે ભાડાના પૈસાની માંગણી કરી હતી। શ્યામકૃષ્ણની એકલતાનો લાભ ઉઠાવીને ત્રિપુટીએ ચપ્પુ બતાવી કુંભારિયા ગામ અવાવરું રસ્તા ઉપર રિક્ષાને લઈ જવા કહ્યું હતું। શ્યામકૃષ્ણએ પોતાનો મોબાઈલ ચાલુ રિક્ષામાંથી ફેંકી દીધો હતો। અજાણ્યા ઈસમોએ તેની પાસેથી મોબાઈલ અને પૈસાની માંગણી કરી હતી, જો કે તેમની પાસેથી માત્ર 2000 રૂપિયા જ નીકળતા 3 અજાણ્યા ઈસમો પૈસા લઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને શ્યામકૃષ્ણને ઢોર માર માર્યો હતો। શ્યામકૃષ્ણ બેભાન થઈ ગયા બાદ તેને હોશ આવતા તેણે સૌપ્રથમ મોબાઈલની શોધ કરી પરિવારને જાણ કરી હતી। સમાચારના અંતે એક નજર કરીએ હેડલાઇન્સ ઉપર। સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઉપર ભાજપના સ્નેહમિલન સમારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ હાજર રહ્યા। કાપોદરાના કારખાનેદાર સાથે જોબવર્કના નામે એક જ પરિવારના 5 સભ્યોએ લાખોની છેતરપિંડી કરી। ગોરધોર રોડની કલામંદિર જ્વેલર્સમાં 2 ઠગ 4 નકલી સોનાના બિસ્કિટ પધરાવી ગયા। સુરતમાં મતદાર નોંધણી કાર્યક્રમોને લઈને યુવા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ, 6 બટાલિયને કોલેજ કેમ્પસમાં રેલી યોજી। ઉધના મગદલ્લા રોડ પહોળો કરવા મંદિર ચોકી અને 83 દુકાનો તોડાશે, ગુરુવારની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાશે નિર્ણય। અને પાંડેસરામાં 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। હાલ સમાચારમાં બસ આટલું જ, અન્ય સમાચારો માટે જોતા રહો સુરત ચેનલ। નમસ્કાર।